સમયમાં જે તે સમયે પ્રવર્તતા હતા. એટલે આપણે જો કહેવું હોય તો એમ કહી શકીએ કે આધુનિક જે નિર્ણયો છે, કાયદાઓ છે, નિયમો છે, એવા નિયમો ભલે છૂટા છવાયા હતા, છતાં પણ આપણે એમ ચોક્કસ રીતે કહી શકીએ કે ખાનગી મિલકત અંગેના નિયમો તે વખતે હતા. એટલે આપણે એ પણ જોયું સવારે કે જમીનમાંથી જો કોઈ ગુપ્ત ખજાનો મળે તો તેનો મોટો હિસ્સો એ પોતે જમીનનો માલિક હોય તે ધરાવી શકતો હતો, રાખી શકતો હતો. પ્રાચીન સમયમાં કોઈ પણ વ્યક્તિની મિલકત જપ્ત કરી શકાતી હતી, તેના પર દંડ પણ લઈ શકાતો હતો. એ જ રીતે આપણે સવારે પ્રાચીન સમયના વિચારકોના જે કંઈ પણ વ્યાજ એટલે આપણને ખબર છે, વ્યાજ એટલે મૂડી પરનો જે વળતરનો દર છે એને આપણે વ્યાજ કહીએ છીએ. અને પ્રાચીન સમયમાં આપણને ખબર છે કે ભાઈ વ્યાજ લેવું જોઈએ અને વ્યાજના દરો કેવા હોવા જોઈએ, રિઝનેબલ હોવા જોઈએ, વ્યાજબી હોવા જોઈએ. અતિશય ઊંચા વ્યાજના દરો એ શોષણ કરતા હોય છે, એટલે એને ધિક્કાર પાત્ર ગણવામાં આવતા હતા. આવા જે વિચારો છે તે આપણે સવારે જોઈ ગયા. ઓકે, આપણે જે સવારે ચર્ચા કરતા કરતા જે અટકેલા હતા એ છે વપરાશ અને ઉત્પાદન અંગેના વિચારો. તો પ્રાચીન સમયમાં આપણે એમ કહીએ કે શુક્રાચાર્ય આપણને એવું કહે છે કે વપરાશને તે લોકો ઉપયોગ કે ઉપભોગ તરીકે ગણાવે છે. એટલે એમના મતે જીવિત લોકોના સંરક્ષણ માટે સંપત્તિનો ઉપભોગ કરવો તેને એ લોકો વપરાશ કહે છે. જો એ લોકોએ સરસ મજાની વ્યાખ્યા આપી છે, વપરાશની વ્યાખ્યા હું આપી છે કે શુક્રાચાર્યના મતે જીવિત લોકોના સંરક્ષણ માટેના સંપત્તિનો ઉપભોગ કરવો, વપરાશ કરવો તેને એ લોકો વપરાશ તરીકે ઓળખાવે છે. એટલે વપરાશ એ એક્ચ્યુઅલ બીજું કશું નથી પણ ઉત્પાદનનો એક ભાગ છે. અને ખાસ કરીને સંપત્તિનો ઉપયોગ એ રીતે કરવો જોઈએ કે જેથી કરીને ફરીથી પાછી એમાંથી સંપત્તિનું સર્જન કરી શકાય. અને વપરાશ માટે પ્રાચીન સમયમાં હિન્દુ વિચારધારામાં કુટુંબને વપરાશનો એકમ ગણવામાં આવતો. જે વ્યક્તિ આપણે એમ કહીએ કે કુટુંબનું ભરણ પોષણ કરવા, પાલન કરવા માટે સક્ષમ હોય અને તેમ છતાં જો એ કુટુંબનું સંરક્ષણ ન કરતો હોય તો એ શિક્ષાપાત્ર ગણાતો. અને આવી વ્યક્તિને આપણે એમ કહીએ કે તે વખતના જે કાયદા હતા એને સમાજની બહાર મૂકવામાં આવતા હતા. એ જ રીતે આપણે એમ કહીએ કે સમાજની બહાર કે કોઈક ધર્માંતર કરીને અન્ય કોઈક ધર્મનો સ્વીકાર કરેલો હોય તો એ લોકો માટે આપણે એમ કહીએ કે આ કાયદો લાગતો હતો નહીં. એનો મતલબ એવો થાય કે જેને ઓલરેડી પહેલેથી સમાજનો બહિષ્કાર કરેલો છે એવી વ્યક્તિને, જે વ્યક્તિઓને જ્ઞાતિ બહાર કાઢેલી હોય
એ વ્યક્તિઓને કુટુંબની જવાબદારી માટે દંડપાત્ર ગણાતો હતો નહીં, કારણ કે એને ઓલરેડી પહેલેથી બહિષ્કાર એનો કરવી નાખવામાં આવેલો હતો. એટલા માટે એ જ રીતે આપણે એમ કહીએ કે પ્રાચીન સમયમાં પણ ઉત્પાદનના ચાર સાધનો આપણા સાહિત્યોમાં જોવા મળે છે. ભૂમિ, જેને આપણે જમીન કહીએ છીએ, ભૂમિ, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિ અત્યારે આપણે કહીએ છીએ, તે વખતે સંગઠન એવો શબ્દ પ્રયોગ કરવામાં આવતો હતો. અને આપણે જે રીતે પછીથી ભણશું આપણે બીજા યુનિટમાં, નિસર્ગવાદીઓ, ફ્રાન્સના જે પ્રકૃતિવાદીઓ છે, ફ્રિઝિયોક્રેટ છે, તે લોકો જે રીતે જમીનને મહત્ત્વ આપતા હતા 18મી સદીમાં, એ જ પ્રમાણે પ્રાચીન સમયમાં હિન્દુ વિચારધારામાં પણ જમીન એ દરેક પ્રકારની જે સંપત્તિ છે એનો સ્ત્રોત છે એવું માનવામાં આવતું હતું. હવે અહીંયા આપણે જ્યારે સામાન્ય રીતે જમીન કે ભૂમિ શબ્દનો ઉપયોગ કરીએ છીએ, અથવા તો પ્રાચીન સમયમાં આપણા જે વિચારકો છે, ઋષિમુનિઓ છે, તે જે જ્યારે ભૂમિ શબ્દનો ઉપયોગ કરતો હતો એટલે ભૂમિમાં તમામ પ્રકારના સંસાધનો આવી જતા હતા. એટલે કે પૃથ્વીની સપાટી ઉપરના જે કંઈ પણ નૈસર્ગિક સાધનો છે તે જમીનની અંદરના પેટાળના જે કંઈ પણ ખનિજ સંપત્તિ છે, ખનિજો છે, ધાતુ છે, આવી બધી જ સંપત્તિ જમીનની અંદર પણ આવી જતી હતી. ઇવન આપણે એમ કહીએ કે ભૂમિના અમુક ચોક્કસ ભાગ પર જે કંઈ પણ પાણીના સોર્સો છે, જળ સંપત્તિ છે, જળ સંપત્તિ પણ ને પણ જમીન તરીકે માનવામાં આવતી હતી. તો આપણે એમ કહીએ કે ભૂમિ શબ્દનો બહુ ગુડ અર્થ, જેને આપણે એમ કહીએ ને કે એક બહુ વિસ્તૃત અર્થ પ્રાચીન સમયમાં કરવામાં આવતો હતો. એ જ રીતે આપણે એમ કહીએ કે શ્રમિકોને પૂરતું વેતન આપવું જોઈએ, શ્રમિકોને શ્રમ બદલ, શ્રમ વ્યય બદલ એને ચોક્કસ પ્રકારનું વળતર આપવું જોઈતું હતું. શ્રમ વિશેના વિચારો એવા હતા કે દરેક જે માલિક છે એણે શ્રમિક પાસેથી, કામદાર પાસેથી કામ લેવું જોઈએ. જો કામ ન લે તો માલિક પણ ગુનેગાર ગણાતો, અને કામ જો શ્રમિક ન કરે તો એ શિક્ષાપાત્ર ગણાતો. આપણા જે ગીતાના સંદેશ છે આપણે જોઈએ છીએ, કર્મ કરતો જા એટલે સખત પરિશ્રમ કરતો જા, અને એ પરિશ્રમના અંતે જે વળતર મળે એ જ લેવું જોઈએ. એટલે કમાણી, આપણે જો તમે આપણા સંસ્કૃતિમાં વિચાર છે, ભારતીય પ્રાચીન સંસ્કૃતિમાં એ વિચારો છે કે ભાઈ સખત પરિશ્રમ કરીને જ કમાણી કરવી જોઈએ. જ્યારે જ્યારે અર્થતંત્રમાં કે રાજ્યમાં ખાનગી મૂડીની આવશ્યકતા ઊભી થાય, અછત ઊભી થાય, ત્યારે ખાસ કરીને આપણે એમ કહીએ કે રાજ્યએ ઉત્પાદનની પ્રવૃત્તિ માટે વેપારીઓ, ઉત્પાદકોને, ઉદ્યોગપતિઓને રોકડ નાણાકીય સહાય કરવી જોઈએ. આવા પણ વિચારો તત્કાલીન સમયમાં પ્રવર્તતા હતા. ખેડૂતોને બિયારણની સામે ધિરાણ કરવું જોઈએ. એમ માનવામાં આવતું હતું તે વખતે. ઓકે, ત્યાર પછી આવે છે રાજ્યના કાર્યો. કે રાજ્ય એટલે રાજા, રાજા આપણે એમ કહીએ કે રાજાના કાર્યો કયા છે, રાજાની જવાબદારી કઈ છે, રાજાની ફરજો કઈ છે. તો આપણે એમ કહી શકીએ કે વેદોના સમયની જો વાત કરીએ આપણે,
તો રાજા એ આપણે એમ કહીએ કે શક્ય તેટલા જાહેર આવકના સ્ત્રોતો ઊભા કરવા જોઈએ. પહેલાં તો આપણે એમ કહીએ કે વેદો પ્રમાણે આપણા જે ચાર વેદો છે એ વેદો એ જે રાષ્ટ્રની વ્યાખ્યા આપેલી છે કે ભાઈ રાજ્ય કે રાષ્ટ્ર એટલે શું, તો કે રાષ્ટ્ર એટલે વિચારો, સંસ્કૃતિ, સમાજ, ધર્મ અને અન્ય તમામનો સમૂહ એટલે રાજ્ય. જો રાષ્ટ્રની વ્યાખ્યા હું આપી લોકોના મતે, દેશ, રાજ્ય જેને આપણે કહીએ છીએ, રાષ્ટ્ર એટલે હું, તો કે ભાઈ વિચારો, સંસ્કૃતિ, સમાજ, ધર્મ અને અન્ય આ બધાનો સમૂહ એટલે રાજ્ય, રાષ્ટ્ર, દેશ, અત્યારે આપણે જે કન્ટ્રી કહીએ તે. આપણે મેં આગળ પણ તમને કીધું છે કે જ્યારે અર્થશાસ્ત્રમાં રાજ્ય શબ્દ વપરાય ત્યારે કોઈક રાષ્ટ્રના પરિપ્રેક્ષ્યમાં એ શબ્દ વપરાય છે. તો રાજ્ય કે રાષ્ટ્રના તે સમયે પ્રમુખગત રીતે સાત વિભાગો દર્શાવવામાં આવેલા છે આપણા પ્રાચીન સાહિત્યમાં. રાજ્ય શેનું આપણે કહીએ, સાત વિભાગોનું કન્સ્ટ્રક્ટિવ જે રાજ્ય છે, રાષ્ટ્ર છે, તે સાત વિભાગોનું બનેલું છે. એમાં મુખ્ય રાજા, મંત્રી, સહયોગી, તિજોરી, દેશ, કિલ્લો અને લશ્કર. એટલે રાષ્ટ્રના સાત વિભાગો, સેવન સેક્શન્સ બતાવેલા છે એમાં. એટલે રાજાનું જે મેઇન આપણે કહીએ કેન્દ્રસ્થ મજબૂત સત્તા, એ કેન્દ્રસ્થ મજબૂત સત્તા જેને આપણે રાજા કહીએ છીએ, એના મુખ્ય કાર્યમાં આપણે એમ કહીએ કે રાજ્ય નો વિકાસ કરવો, રાષ્ટ્રનો વિકાસ કરવો અને સ્થિરતા માટે, સ્થિરતાપૂર્ણ વિકાસ માટે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવું, કાયદો વ્યવસ્થા જાળવવી, રાજ્યએ ખેતી, વ્યાપાર, પશુપાલન, હસ્તકલા ઉદ્યોગો, નાણાકીય બાબતો, બેંકો વગેરેનો વિકાસ કરવો, રાજ્યએ ખેડૂતોને, વેપારીઓને તે વખતે નાના મોટા જે કંઈ પણ ઔદ્યોગિક પ્રવૃત્તિ કરનારા જે એકમો હતા તે લોકોને સમયાંતરે જરૂરિયાત પ્રમાણે ધિરાણ પ્રોવાઈડ કરવું, આપવું. જ્યારે કોઈ રાજ્યમાં કુદરતી આપત્તિ આવેલી હોય, અતિવૃષ્ટિ છે, અનાવૃષ્ટિ છે, રોગચાળો છે, ધરતીકંપ છે, એવા સમયે જમીન પરની જે મહેસૂલ લેવામાં આવતી હતી એમાં કાપ મૂકો, માફી આપી, આવા વિચારો પણ તત્કાલીન સમયમાં આપણને જોવા મળે છે. શ્રમિકોને વેતન એના કામ પ્રમાણે આપવું, વેતનનું નિયમન થવું, જે કંઈ પણ કાર્યશાળા, કાર્યશાળા એટલે અત્યારે જેને આપણે ફેક્ટરી શબ્દ કહીએ છીએ, જે આપણે પ્લાન્ટ કહીએ છીએ, ની સ્થિતિ માટે કાળજી લેવાતી કે ભાઈ જે કંઈ પણ આવી કોઈ પણ ઉત્પાદકીય પ્રવૃત્તિ થતી હોય અને એના માટે જે કંઈ પણ આ રીતની કાર્યશાળા બનાવેલી હોય તેની આપણે એમ કહીએ ને કે સલામતી, એમાં કોઈને આપણે એમ કહીએ કે જાનહાનિ ન થાય એ માટેની કાળજી પણ તત્કાલીન સમયમાં રાજ્ય દ્વારા લેવાતી હતી. એના માટેના નિયમો હતા. તે સમયે રાજ્ય હસ્તકના, જો સરકાર દ્વારા ચાલતા એટલે રાજા દ્વારા, રાજાને અલગ અલગ વિભાગો દ્વારા ચાલતા ઉદ્યોગો પણ આપણને તત્કાલીન સમયમાં જોવા મળે છે. રાજ્ય હસ્તકની ખેતી એટલે આપણે જાહેર ખેતી કહીએ છીએ, સરકાર હસ્તકની ખેતી એટલે આપણે એમ કહીએ કે આપણા પ્રાચીન સાહિત્યમાં રાજ્ય પણ ખેડૂતોની જેમ ખેતી કરતી હતી, જેને આપણે સામૂહિક ખેતી કહીએ ને, મોટા પાયાની ખેતી, એ રાજ્ય પણ મોટા પાયાની ખેતી તત્કાલીન સમયમાં કરતી હતી. ખેડૂતો તો હતા, સમાજનો આપણે ઉત્પાદક વર્ગમાં ખેડૂતો હતા, પણ રાજ્ય પણ એક એનો એક હિસ્સો હતો. રાજ્ય
રાજાની જે તિજોરી છે જેને આપણે રાજકોષ કહીએ છીએ, રાજકોષને સમૃદ્ધ બનાવવો, શક્ય તેટલો આપણે એમ કહીએ કે ખજાનો વધારવો, અને એ આપણે એમ કહીએ કે વૈભવ વિલાસ પાછળ એનો ખર્ચ ન થાય, એટલે એ રાજકોષને ટકાવી રાખવાની પણ તેની ફરજ ગણાતી. આપણે મહાભારત છે કે રામાયણ છે જોઈએ તો આપણને આ બધું જોવા મળે છે. તત્કાલીન સમયમાં, તત્કાલીન સમયના જે પ્રાચીન, કારણ કે પ્રાચીન કાળના એ મહાકાવ્યો છે, અને કોઈ પણ સાહિત્ય એ સમાજનું દર્પણ છે, આપણે કહીએ ને સમાજનો અરીસો છે, સાહિત્ય છે તે સમાજનો અરીસો છે. આજથી 2500 કે 3000 વર્ષ પહેલા રચાયેલા જે કંઈ પણ, ઈસવીસન પૂર્વે 2500 થી 3000 વર્ષ પહેલા રચાયેલા જે કંઈ પણ મહાભારત કે રામાયણ છે, તેમાં આ બધા આપણને આ બધા જે અત્યારે આપણે જે અભ્યાસ કરીએ છીએ તે આપણે જોઈ શકીએ છીએ સિરિયલો દ્વારા, કે ભાઈ તે ટાઈમે કેવી આર્થિક પરિસ્થિતિ, રાજાની કેવી ફરજો હતી. અને રાજા તે સૈન્ય પણ બરાબર, સૈન્ય પણ બહુ મજબૂત રાખવું પડતું હતું, બહુ મોટું રાખવું પડતું હતું. અને કારણ કે તે વખતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સામ્રાજ્ય વિસ્તારની નીતિ હતી. તે વખતે આપણે જોઈએ છીએ કે આર્યવ્રતમાં જે કંઈ પણ રાજ્ય હતું એ કેટલું આખા ભારત વર્ષ પર એનું રાજ્ય હતું. તો કહેવાનું મારો તાત્પર્ય એ છે કે એ રાજ્ય ત્યારે જ કોઈ પણ રાજ્ય અન્ય રાષ્ટ્રોને કે અન્ય દેશોને કે અન્ય પ્રદેશોને એ મજબૂત લશ્કરથી જ જીતી શકતું હતું. એટલે તે વખતે આપણે એમ કહીએ કે દરેક રાજાની ફરજ એ ગણાતી હતી કે શક્ય હોય દરેક રાજા ત્યારે જ, કોઈ પણ રાજ્ય કે રાષ્ટ્ર કે રાજા એ ત્યારે જ બળવાન ગણાતો કે એની પાસેનું જે સૈન્ય હતું તે કેવું હતું, એકદમ વિશાળ, એકદમ મોટું, એકદમ વિશાળ રાજ્ય, સોરી વિશાળ લશ્કર તે વખતે રાજાઓનું હતું. અને આપણે જોઈ શકીએ છીએ ભૂતકાળના વર્ષોમાં કે મહાભારતમાં એક પર્વ છે એમાં આપણને બતાવે છે કે 10,000 હાથીઓ હતા, આટલા ઘોડા હતા, તલવાર ભાલા આ બધી આપણને મહાભારતમાં યુદ્ધ સમયે સૈન્ય કેટલું વિશાળ હતું એનો અંદાજ આપણને આવે છે. એટલે રાજા ત્યારે જ સક્ષમ ગણાતો, બળવાન ગણાતો, રાજ્ય ત્યારે જ મજબૂત ગણાતું કે એનું લશ્કર એ બહુ મોટું હોય. અને મજબૂત લશ્કર વિના કોઈ પણ રાજ્ય તે સમયે અસ્તિત્વ ધરાવી ન શકે એવું માનવામાં આવતું હતું. એટલે આપણે જાણીએ છીએ કે ભાઈ વંશ પરંપરાગત જે કંઈ પણ સમાજનો જે વર્ગ હતો તે સમયે એને યુદ્ધ કલા છે કે શસ્ત્ર કલા છે આ બધું પણ તે વખતે શીખવવામાં આવતું હતું. બીજું, રાજ્યના જો કાર્યની આપણે વાત કરીએ તો આપણે એમ ચોક્કસ રીતે કહેવું પડે કે રાજ્ય એ વસ્તુઓ અને સેવાઓ રિઝનેબલ ભાવે કે વ્યાજબી ભાવે વેચાય છે કે નહીં તે પણ રાજ્ય દ્વારા જોવાતું હતું, એનું મોનિટરિંગ થતું હતું. અને જો કોઈક આપણે એમ કહીએ કે રાજ્યએ નક્કી કરેલા, નિર્ધારિત કરેલા ભાવોથી ઉપર જો આપણે એમ કહીએ કે કોઈક વેપારી દ્વારા ભાવો લેવામાં આવે તો એની દુકાનને આપણે એમ કહીએ ને કે અત્યારે જેને સીલ શબ્દ વાપરીએ છીએ, એ જ રીતે તે વખતે રાજ્ય દ્વારા એને બંધ કરવાની ફરજ પડતી હતી, વેપારી પર એવું દબાણ લાવી અને એને બંધ કરવાની ફરજ પડાતી હતી. બીજું કે તત્કાલીન સમયમાં સમાજની ઉત્પાદનની રાજ્યની જે કંઈ પણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમયાંતરે વસ્તુ અને સેવાના ભાવોમાં ફેરફારને અવકાશ હતો. રાજ્ય અને આપણે એમ કહીએ ને કે અત્યારે લઘુત્તમ ટેકાના ભાવો સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે, તો તે સમયે પણ વસ્તુ અને સેવાઓના ભાવો એ રાજ્ય દ્વારા નક્કી થતા હતા. પણ એમાં સમય પ્રમાણે સમાજની, દેશની કે રાષ્ટ્રની જે પરિસ્થિતિ હતી તે પ્રમાણે સમયાંતરે એમાં ફેરફાર થતો હતો. રાજ્યના જો અગત્યના કાર્ય કરીએ તો મેં કીધું તેમ કે મૂલ્ય પદ્ધતિ, કિંમત નિર્ધારણનું કામ રાજ્ય દ્વારા થતું હતું.
અલગ અલગ વસ્તુઓ અને સેવાઓ પર, અલગ અલગ પ્રવૃત્તિઓ પર કરવેરા નાખવાનું કામ એ પણ રાજ્યનું હતું. વ્યાજના દરો છે, શ્રમિકોને ચૂકવાતું વેતન છે, વેપારીઓને પ્રાપ્ત થતો નફો છે, અને અન્ય જે કંઈ પણ આપણે એમ કહીએ ને કે બીજા દરો છે, એ બધું જ નક્કી કરવાનું મહત્વનું કાર્ય એ રાજ્ય સમક્ષ હતું. પ્રાચીન સમયમાં હિન્દુ વિચારધારામાં ખાસ કરીને ઉત્પાદનની કામગીરી માટે વેપારીઓ અને ઉદ્યોગકારોને કે જે વસ્તુનું ઉત્પાદન કરતા હતા એને યોગ્ય વાતાવરણ, યોગ્ય તક રાજ્યએ આપવી જોઈએ એવું માનવામાં આવતું હતું. રાજ્યની પોતાની માલિકીના ઘણા બધા ખેતરો, મોટા મોટા જેને આપણે એમ કહીએ ને કે પશુપાલનની પ્રવૃત્તિ કરતા એકમો પણ તત્કાલીન સમયમાં જોવા મળતા હતા. એટલે એનો મતલબ એવો થાય કે રાજ્ય પણ આ બધી જે અગત્યની રોજગારી અને આવકને ઉપાર્જિત કરતી, નક્કી કરતી જે અગત્યની પ્રવૃત્તિઓ છે એ પણ રાજ્યએ કરવી પડતી હતી. એટલે રાજ્ય કરતું હતું તે વખતે. યુદ્ધકીય પરિસ્થિતિ હોય, રાષ્ટ્ર પર કોઈક અન્ય રાજ્યનો પ્રહાર થવાની વ્યવસ્થા હોય તો યુદ્ધ સમયે આપણે એમ કહી દઈએ કે સૈન્યને નિભાવવા માટે અને યુદ્ધના સમયે, યુદ્ધ ગાળા દરમિયાન આપણે એમ કહીએ કે દેશના અથવા તો રાષ્ટ્રના જે કંઈ પણ નાગરિકો છે એના માટે નાણાં વ્યવસ્થાનો પ્રબંધ, લોકો માટે અનાજ છે, સૈન્ય માટે અનાજ છે, બળતણ છે, દવાઓ છે, તેલ છે, હથિયારો છે, આ બધો વસ્તુઓનો પ્રબંધ કરવાની પણ એ રાજ્યની જવાબદારી તે વખતે હતી. પ્રાચીન સમયને આપણે જોઈએ છીએ કે ઘણા બધા અત્યારે અવશેષો આપણને મળે છે, તો તેમાં આપણે જોઈ શકીએ છીએ કે રાજ્ય દ્વારા રાજાઓએ બનાવેલા કુવાઓ, વાવ, રસ્તાઓ, કિલ્લાઓ આ બધા આપણે જોઈએ છીએ. એટલે એનો મતલબ એવો થાય કે રાજ્ય દ્વારા, રાજાઓ દ્વારા આ બધા જે કંઈ પણ સિંચાઈ અંગેના અથવા તો માળખાગત સુવિધાઓ જેને આપણે કહીએ તે વિકસાવવાની ફરજ તે વખતે રાજ્યને અને રાજાના હસ્તક હતી. ઉત્પાદનના ક્ષેત્રમાં આપણે જો જોઈએ તો રાજાએ પણ અન્ય જે ઉત્પાદકો હોય ખાનગી ક્ષેત્રના, એની ખાનગી ક્ષેત્રના ઉત્પાદકોની સ્પર્ધાનો સામનો કરવો પડતો હતો એવો પણ ઉલ્લેખ આપણા સાહિત્યમાં થયેલો જોવા મળે છે. રાજ્ય દ્વારા અલગ અલગ જે પ્રવૃત્તિઓ રાજ્યની અંદર કે રાષ્ટ્રની અંદર થતી હતી એની દેખરેખ રાખવા માટે નિરીક્ષકો પણ નિમાતા હતા, જેને આપણે સુપરવાઇઝરો કહીએ છીએ ને, કે ભાઈ શસ્ત્રોનું ઉત્પાદન થાય તો શસ્ત્ર રાજ્યની જરૂરિયાત પ્રમાણેના થાય છે કે કેમ, એમાં વપરાતી ધાતુઓ છે એ ધાતુઓ યોગ્ય છે કે કેમ, એનું સુપરવિઝન કરવા માટે નિરીક્ષકોની પણ નિમણૂક થતી હતી. રાજ્યના હસ્તકની જે મોનોપોલીવાળી વસ્તુ છે, ઇજારાવાળી વસ્તુ છે, એનું કોઈ ખાનગી વ્યક્તિ, કોઈ ખાનગી કુટુંબ એનું એ વસ્તુનું ઉત્પાદન કરી શકતો હતો નહીં અત્યારે જે નિયમ છે તે પ્રમાણે. કે અત્યારે દાખલા તરીકે ભારતની વાત કરીએ આપણે તો ભારતમાં શસ્ત્ર સરંજામ માત્ર ભારતનું ગૃહ ખાતું કરે છે, હોમ ડિપાર્ટમેન્ટ કરે છે આપણે કહીએ છીએ. આપણાથી કોઈથી, મારા તમારા જેવાથી કે કોઈ પણ વ્યક્તિથી ખાનગી ધોરણે કોઈ પણ શસ્ત્ર સરંજામનું ઉત્પાદન થાય નહીં, દેશદ્રોહના ગુનામાં આપણને સજા થાય. તો તે વખતે પણ એવા વિચાર હતા, વ્યક્તિગત રીતે કોઈ પણ નાગરિક રાજ્યની જે ઇજારાશાહીવાળી વસ્તુઓ છે એનું એ ઉત્પાદન કરી શકતો હતો નહીં. હા, પણ રાજ્યએ કોઈને કોન્ટ્રાક્ટ આપેલો હોય તો એ વ્યક્તિ, એનું કુટુંબ એનું ઉત્પાદન કરી શકતું હતું, એ કુટુંબ હોય કે એ વ્યક્તિ હોય. પણ
એ જે ઉત્પાદન ઉત્પાદન થતું હતું અને એનું વેચાણ થતું હતું અને એ પેટે જે નફો પ્રાપ્ત થતો હતો એ નફાની વહેંચણીના કેટલાક માર્ગદર્શક નિયમો એ રાજ્ય દ્વારા પ્રસ્થાપિત થતા હતા તે સમયે. ઓકે, ત્યાર પછી જ આપણે એમ કહીએ કે રાજ્યની જે કંઈ પણ પ્રવૃત્તિઓ છે, જેને આપણે જાહેર અર્થવિધાનની પ્રવૃત્તિ કહીએ છીએ, દાખલા તરીકે જાહેર વિત્ત, પબ્લિક ફાઇનાન્સ જેને આપણે કહીએ, તે એકચ્યુઅલી પબ્લિક ફાઇનાન્સ એ શું છે વાસ્તવમાં? તો કે એમાં ખાસ કરીને રાજ્યની આવકના સ્ત્રોતો જે હતા તે રાજ્ય દ્વારા થતો જે કંઈ પણ ખર્ચ છે એનું આપણે અહીંયા અભ્યાસ કરીએ છીએ. રાજ્ય, મેં કીધું તેમ કે આગળ પણ મેં કીધું, રાજ્ય શક્ય તેટલા આવક પ્રાપ્તિના સ્ત્રોતો ઊભા કરી અને વધારેમાં વધારે આવક પ્રાપ્ત કરવી જોઈએ. રાજ્યનો આવકનો જે મુખ્ય સ્ત્રોત કયો હતો? તો કે કરવેરા. તો કે કરવેરા વધારેમાં વધારે આવે તેના માટે રાજ્યએ શું કરવું પડે? કરવેરાની આવક રાજ્ય પાસે વધારેમાં વધારે આવે એ માટે રાજ્યએ આર્થિક પ્રવૃત્તિને ઉત્તેજન આપવું પડે, ખેડૂતોને પ્રોત્સાહન આપવું પડે, ઉત્પાદકોને પ્રોત્સાહન આપવું પડે. રાજ્યએ શક્ય તેટલા આવકના સ્ત્રોતો ઊભા કરી અને આવક પ્રાપ્ત કરવી જોઈએ. એનો મતલબ એવો થાય કે રાજ્યના કાર્યો એવા હોવા જોઈએ કે જેથી કરીને આર્થિક પ્રવૃત્તિ ફૂલે ફાલે વિસ્તરે અને રાજ્યની આપણે સામાન્ય રીતે જાહેર વિત્ત વ્યવસ્થા જેને આપણે કહીએ છીએ એ જાહેર વિત્ત વ્યવસ્થા શું હોય છે? તો કે ભાઈ સરકારની આવક એટલે અહીંયા રાજ્યની આવક, કારણ કે પ્રાચીન સમયમાં સરકાર એટલે રાજા હતા. તો કે રાજ્યની આવકના સ્ત્રોતો રાજ્ય દ્વારા થતા ખર્ચના અલગ અલગ, ખર્ચ ફાળવણીના અલગ અલગ ક્ષેત્રો અને સરકાર પોતે દેવું કરે છે કે કેમ એ સંબંધી જે વિચારો છે તેને આપણે જાહેર વિત્ત અંગેના વિચારો કહીએ છીએ. અને એમાં આપણે પાછા ત્રણ પેટા વિભાગ પાડીએ છીએ, રાજ્યની આવક, રાજ્યનો ખર્ચ અને રાજ્યનું દેવું. તો કે રાજ્યની આવકના સ્ત્રોતમાં સૌથી મોટો જેને આપણે મહેસૂલ કહીએ છીએ, જેને આપણે રાજ્ય કર કહીએ છીએ, સ્ટેટ ટેક્સ જેને આપણે કહીએ છીએ, રાજ્ય કરવેરો એ હતું. પ્રાચીન જે સમયગાળામાં જે વિચારો હતા આર્થિક ક્ષેત્રમાં, ખાસ કરીને કરની જે રકમ આવે, એકત્રિત કરેલા જે કરની રકમ સમાજમાંથી કે દેશમાંથી ઉઘરાવવામાં આવેલી છે, તે શાસકોના ઉડાઉપણા માટે વૈભવ વિલાસ પાછળ ખર્ચાવી ન જોઈએ એવું માનવામાં આવતું હતું. એટલે આપણે એમ કહીએ કે સમાજના લોકો એટલા માટે આપણે જેટલું ઉત્પાદન થાય એ પ્રમાણે પોતાના પોતાની ફરજ સમજીને રાજ્યમાં જમા કરાવતા હોય, પણ એ રકમનો જો આપણે એમ કહીએ કે શાસકો જો દુરુપયોગ કરતા હોઈએ, દુરુપયોગ કરતા હોય તો તેને અટકાવવું જોઈએ એવું માનવામાં આવતું. એટલે આપણે એમ કહીએ કે કર કેટલો લેવો, કેવી રીતે લેવો, કરના નિર્ધારણ માટેની જે નીતિ નક્કી કરાતી હતી એના માટેની એક સમિતિ નિમવામાં આવતી હતી, બનાવવામાં આવતી હતી. અને કર આપવો ફરજિયાત છે એવું માનવામાં આવતું હતું તત્કાલીન સમયમાં પણ, કારણ કે કર એ રાજ્યને જાહેર વહીવટ અને આંતરિક સુરક્ષા પૂરી પાડવા બદલ મળતા વળતર તરીકે ઓળખાવે છે. કરની જો આપણે વ્યાખ્યા જો આપવી હોય તો એ રીતે પ્રાચીન સમયમાં આર્થિક હિન્દુ વિચારધારામાં આપણે આ રીતે આપી શકીએ કે કર એટલે રાજાને જાહેર વહીવટ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન આપણે કહીએ છીએ તે, અને ઇન્ટરનલ સિક્યોરિટી એટલે આંતરિક સુરક્ષા પૂરી પાડવા બદલ મળતા વળતર તરીકે ઓળખવામાં આવતો તે સમયે. અને અત્યારની જે આપણે કરવેરા પદ્ધતિમાં છે કે સીધા કરવેરા, પ્રત્યક્ષ કરવેરા, ડાયરેક્ટ ટેક્સીસ, અને પરોક્ષ કરવેરા જેને આપણે અપ્રત્યક્ષ કરવેરા કહીએ છીએ, જેને આપણે આડકતરા કરવેરા કહીએ છીએ,
જેને આપણે છુપાકર વેરા કહીએ છીએ, એ દ્વારા આવક મેળવવામાં આવતી. અને તેમાં પણ ખાસ કરીને મેં કીધું તેમ કે બહારથી સ્થાનિક બજારમાં કોઈ વેચાવા માટે માલ આવતો હોય તો તેના પર ઓફરી લેવામાં આવતી હતી. એ જ રીતે કોઈક ઉત્પાદન એકમ ઉત્પાદકીય પ્રવૃત્તિ કરતું હોય તો તેની પાસેથી આપકારી જકાત પણ લેવામાં આવતી હતી. રાજ્યની આવકના કરવેરાના સ્ત્રોતોમાં મકાનો પર કરવેરા નાખવામાં આવતા હતા, અત્યારે જે રીતે નખાય છે તે રીતે, અને જમીન પર જે ખેતી કરવામાં આવે છે તે બદલામાં એના પર જમીન મહેસૂલ પણ લેવામાં આવતી. એ જ રીતે આપણે એમ કહીએ કે જે રાજાએ અન્ય રાજ્યોને હરાવેલા હોય એ અન્ય રાજ્યના જે રાજાઓ છે એણે વિજેતા રાજાને વાર્ષિક અમુક રકમ આપવી પડતી હતી, એને આપણે વાર્ષિક ખંડણી કહીએ છીએ. તો આ રીતે જે ખંડણી છે કે અન્ય રાષ્ટ્રને પરાસ્ત કરીને જે કંઈ પણ નક્કી કરવામાં આવે પછી કે ભાઈ તમારે દર વર્ષે આટલા રૂપિયા આપવા, આટલું આટલી આટલા નાણાકીય સાધનો આપવા, તો એને આપણે ખંડણી કહેવામાં આવે છે. તો રાજ્ય જાહેર વિત્ત અન્વયે આવકના સ્ત્રોત તરીકે આ રીતે વાર્ષિક ખંડણી જે એને મળતી વિજેતા રાજ્યને, તેનો પણ સમાવેશ એ આપણે આવકના સ્ત્રોતમાં કરીએ છીએ. સમાજમાં લોકોનું ચાલચલન સરખું રહે એ માટે એક જાતનું આપણે એમ કહીએ ને કે શિસ્તબદ્ધ જીવન રહે, અને જો શિસ્ત ન જળવાય તો તેના માટે દંડ લેવાની પણ પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં પ્રોવિઝન હતું. એટલે કે આવી જો અશિસ્ત વર્તન દાખવે કોઈ પણ વ્યક્તિ તો એના પર દંડ લેવાતો, અને કોઈ જો આપણે એમ કહીએ કે સમાજનો ધનિક વ્યક્તિ હોય તો એની જે કંઈ પણ સંપત્તિ છે એ સંપત્તિ રાજ્ય પોતાના હસ્તક લઈ શકતી હતી. એ જ રીતે ચાણક્ય કર આવકને, એટલે કે જ્યારે જાહેર વિત્તના આવકના સ્ત્રોતમાં કર આવકને ત્રણ વિભાગમાં વહેંચે છે, અને કરાધાન કોની પર નાખવું, પર આકારણી કોની પર કરવી, તો કે પહેલું એવું કહે છે કે દેશમાં ઉત્પન્ન થતી ચીજો પર કરવેરા. એટલે દાખલા તરીકે તે વખતે મગધ, તો કે મગધ રાજ્ય હતું, મગધ દેશ કહેવાતો તે વખતે ચાણક્ય જ્યારે પોતાનું અર્થશાસ્ત્ર લખ્યું ત્યારે. તો આપણે એમ કહીએ કે દેશમાં ઉત્પન્ન થતી, એટલે દાખલા તરીકે તે વખતે મગધ આપણે ગણીએ તો મગધમાં ઉત્પન્ન થતી ચીજો પર કરવેરા, રાજધાની સિવાયનો વિસ્તાર, એટલે મગધની રાજધાની પાટલીપુત્ર હતી એ સિવાય આપણે એમ કહીએ કે અન્ય રાજ્યો પર જે અન્ય વિસ્તારોમાં જે કંઈ પણ ઉત્પાદન થતું હતું એના પર કરવેરા નાખવામાં આવતા હતા. ઓકે, બીજી જે બાબત હતી કે રાજધાનીમાં એટલે કેપિટલમાં પાટલીપુત્રમાં જે કંઈ પણ ઉત્પન્ન થયેલી ચીજો પર કરની રકમ પણ એ આવકનો સ્ત્રોત ગણાતું. જો આ કૌટિલ્યના વિચારો છે, પણ એ વિચારો કેવા છે, એના કરતા પહેલાના જે ઋષિમુનિઓ કે વિચારકો કે પહેલાનો જે યુગ થઈ ગયો પ્રાચીન અતિ પ્રાચીનતમ હતો, એ અતિ પ્રાચીનતમ યુગના વિચારો ધીરે 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 આપણે જોઈ શકીએ છીએ ક્રમશઃ કાલખંડ પ્રમાણે એમાં સુધારા થતા જાય છે. ત્રીજી જે આવક કૌટિલ્ય ગણતા હતા એ આયાત અને નિકાસ પરની આવી, કે ભાઈ પોતાના પ્રદેશમાંથી કે પોતાના દેશમાંથી કે પોતાના રાજ્યમાંથી અન્ય રાજ્યમાં જ્યારે કોઈ વસ્તુ જતી હોય તો એના પર નિકાસ કરવેરો નાખવો, અને બહારથી જો આવતી હોય તો એના પર ખૂબ વધારે મોટા પ્રમાણમાં આયાત વેરો નાખવાનો હતો, અને બહારથી જે થતી ઇમ્પોર્ટ ડ્યુટી જેને આપણે આયાત કર કહીએ છીએ એ મોટેભાગે 20% આજુબાજુ રહેવાતો હતો, રાખવામાં આવતો હતો. એટલે એનો મતલબ એવો થાય કે 100 રૂપિયાની વસ્તુ જો કોઈ અન્યત્રથી લાવવામાં આવે તો એના પર 20 રૂપિયા આયાત કર નાખવામાં આવેલો છે એમ આપણે કહી શકીએ.
એટલે 20% પ્રમાણે આયાત કરે. એટલે આટલો ઊંચો કરવેરા નાખવાનું કારણ એ જ હતું કે સ્થાનિક જે ઉદ્યોગો છે, સ્થાનિક જે ઉત્પાદકો છે એ આત્મનિર્ભર બને, કે જેથી કરીને અન્ય પ્રદેશમાંથી વસ્તુની આયાત કરવાની આવશ્યકતા ઊભી ન થાય. હા, પણ જે રત્નો, એટલે જે આપણે હીરા હીરા કહીએ છીએ, મોતી કહીએ છીએ, આવા રત્નો છે, હીરા મોતી છે, અન્ય મહોત્સવની વસ્તુઓ છે, દારૂ છે, મદ્યથી વખતે કહેવાતું, એના પર ઊંચા ટકાવારી દરે કરવેરા નાખવાની જોગવાઈ તત્કાલીન સમયમાં હતી. આ બધી વસ્તુઓ પર જો, જેને અત્યારે આપણે સુખ સગવડની કે મહોત્સવની વસ્તુ કહીએ છીએ, અત્યારે પણ એના પર ટેક્સ વધારે જ છે, તત્કાલીન સમયમાં પણ એવું હતું. દેશની જે તિજોરી છે, રાજ્યની જે તિજોરી છે, એનો જે ખજાનો છે, એનું સંચાલન પણ બહુ કાર્યક્ષમતાપણે કરવાની પ્રાચીન સાહિત્યમાં હિમાયત કરવામાં આવેલી છે. એ જ રીતે ઓડિટ પ્રથા, બરાબર, ઓડિટ પ્રથા પણ હોવી જોઈએ. ઓડિટ એટલે જે કંઈ પણ આવક જાવક છે એની સૂક્ષ્મતમ તપાસણી, તેને આપણે ઓડિટ કહીએ છીએ. તો એ પણ, એ પ્રથા પણ હોવી હતી એવો ઉલ્લેખ આપણને પ્રાચીન સાહિત્યમાં જોવા મળે છે. આપણા પ્રાચીન ભારતીય વિચારધારામાં કરાધાનના જે સિદ્ધાંતો છે, એ આપનારા જે ઋષિમુનિઓ છે, તે શુક્રાચાર્ય છે, વેદ વ્યાસ છે, જેણે મહાભારત લખેલું હતું વેદ વ્યાસે, મનુ છે, યાજ્ઞવલ્ક્ય છે, પરાશર ઋષિ છે, અને કૌટિલ્યએ કરાધાન અંગેના, કે કર કોના પર નાખવો, કેટલો નાખવો, ક્યારે ઉઘરાવવો, આ બધા જેને આપણે નિયમો કહીએ છીએ એને કરાધાનના સિદ્ધાંતો કહીએ છીએ, એ સિદ્ધાંતો એમણે તે સમયે રજૂ કરેલા હતા પ્રાચીન સમયમાં. એ સિદ્ધાંતોના જો આપણે મૂળ સાર જોઈએ તો કરવેરા પ્રમાણિકતા અને સત્યતાથી પ્રાપ્ત કરવા જોઈએ. પહેલા કરાધાનના સિદ્ધાંતમાં શું કહેવામાં આવે છે કે કરવેરા બહુ પ્રમાણિકતાથી, ઓનેસ્ટીથી અને સત્યતાથી પ્રાપ્ત કરવા જોઈએ. અને રાજાએ પ્રજાને ન નુકસાન થાય કોઈ પણ જાતનું તે રીતે કર મેળવવો જોઈએ. એટલે જે રીતે આપણે એમ કહીએ ને કે મધમાખી છે, એ મધને જ્યારે ચૂસે છે ફૂલમાંથી, ત્યારે ફૂલને કોઈ બીજી નકારાત્મક અસર થતી નથી. અહીંયા કહેવું પણ એવું જ છે કે પ્રાચીન સમયમાં કરવેરા બહુ ઓનેસ્ટીથી, પ્રમાણિકતાથી નાખવા જોઈએ, સત્યતાથી પ્રાપ્ત કરવા જોઈએ, અને રાજાએ પ્રજાને નુકસાન ન થાય એ રીતે કર લેવો જોઈએ. અને એ જે કર લેવામાં આવે તે કેવો છે, સહજતાથી હોવો જોઈએ, જે બહુ શોષણ કરતા નહીં હોવો જોઈએ, બહુ અતિશય ઊંચો કરવેરો હોવો જોઈએ નહીં. બીજું ઉદાહરણ પણ આપે છે અહીંયા આપણા પ્રાચીન સમયમાં કે કરવેરા અંગે એ લોકોનું માનવું હતું કે નદીના કિનારે આવેલા જે વૃક્ષો છે, એ આપણે જોઈએ છીએ કે એના મૂળ દ્વારા એ નજીકમાં આવેલા જે પાણીના સોર્સ છે, ખાસ કરીને નદી છે, એમાંથી પાણી એ સકિંગ કરે છે. એ જ રીતે આપણે એમ કહીએ છીએ કે વૃક્ષો જે રીતે નદીમાંથી પાણી મેળવી અને પોતાનો વિકાસ કરે છે, એ જ રીતે રાજ્યએ પણ પ્રજાને કોઈ પણ જાતનું નુકસાન ન થાય એ રીતે કર લેવા જોઈએ. કરમાં સમાનતાનું તત્વ હોવું જોઈએ. લોકોની કર ભરવાની જે ક્ષમતા છે, કાર્યક્ષમતા છે, એ પ્રમાણે કરવેરા લેવા જોઈએ. ઓ કરવેરા વધારે પણ ન હોવા જોઈએ, ઓછા પણ ન હોવા જોઈએ, માપસર ન હોવા જોઈએ. સમાજની જે કંઈ પણ વસ્તી છે એની આવકની ક્ષમતા પ્રમાણે લેવા જોઈએ. કરવેરા એટલા બધા પણ વધારે ન હોવા જોઈએ. અને મહદ અંશે એવું વિચારવામાં આવતું તત્કાલીન સમયમાં
કે કરવેરાથી કરવેરા ખાસ કરીને જીવન આવશ્યક જે વસ્તુઓ છે, જીવન જરૂરી વસ્તુઓ છે, એના પર કરવેરા હોવા જોઈએ ભાઈ. કરવેરાથી અર્થતંત્રને કે અર્થવ્યવસ્થાને કે ઉત્પાદન માળખાને કોઈ પણ જાતનું નુકસાન ન થાય એ રીતના કરવેરા હોવા જોઈએ. કર એ રીતે લેવાવો જોઈએ કે જેથી કરીને કર ભરનાર એ હસતો હસતો કર ભરે. કરવેરા એ રીતે લેવાવા જોઈએ કે જેથી રાજ્યને જે કંઈ પણ ધ્યેય છે, લક્ષ્યાંક છે, એ પ્રમાણે પૂરતી આવક પ્રાપ્ત થઈ રહે અને વેપારીનો નફો પણ આપણે એમ કહીએ કે જોખમાય નહીં એ રીતે લેવા જોઈએ. કરવેરાની જે આવક છે એમાં ક્રમશઃ રાજ્યએ વધારો કરવો જોઈએ. એક જ ઝટકે આપણે એમ કહીએ કે ધારો કે 10% પ્રમાણે કર લેતા હોય રાજ્ય કોઈક વસ્તુ પર કે સેવા પર, અને સીધો આપણે એમ કહીએ કે એના પર 20% કરી નાખવામાં આવે તો એ પણ યોગ્ય કહેવાતું હતું નહીં તે સમયે. કરવેરા જે નાખવામાં આવતા હતા અને જે કંઈ પણ આવક પ્રાપ્ત નથી એની ક્રમશઃ એમાં ધીરે ધીરે વધારો કરવાનો એવું પણ માનવામાં આવતું હતું તત્કાલીન સમયમાં. રાજાએ શરૂઆતમાં ઓછા પ્રમાણમાં કર લેવો જોઈએ, પછી તેમાં ધીરે ધીરે ક્રમશઃ વધારો કરવો જોઈએ અને શક્ય ત્યાં સુધી નવા કરવેરા ન નાખવા, એ જૂના કરવેરા નાખેલા છે એમાં જ વધારો કરવો એવું પણ માનવામાં આવતું હતું. ઓકે, ત્યાર પછી આપણે એમ કહીએ કે લોકોની અનુકૂળતા પ્રમાણે કર લેવો જોઈએ, લોકોની અનુકૂળતા પ્રમાણે કર લેવો જોઈએ. અને ખાસ કરીને દુષ્કાળ આપત્તિ, કુદરતી આપત્તિ હોય કોઈ પણ સમયે, તો તે સમયે કર ન લેવો જોઈએ. કરવેરા યોગ્ય રીતે, યોગ્ય સ્થળે, યોગ્ય સમયે લેવા જોઈએ. જેને આપણે અત્યારે કરવેરાના સિદ્ધાંતો કહીએ છીએ તે સિદ્ધાંતો, તે જ વિચારો આપણને તે વખતે ધાર્મિક સાહિત્યોમાં શ્લોકોના સ્વરૂપમાં સંસ્કૃત ભાષામાં આપણને જોવા મળે છે. કરવેરામાં વિવિધતા હોવી જોઈએ, કરવેરાનું માળખું ફેરફારક્ષમ પરિવર્તનશીલ હોવું જોઈએ. જ્યારે રાજ્યની અને લોકોની પરિસ્થિતિ બહુ વિપરીત હોય તો તેવા સમયે આપણે એમ કહીએ કે રાજ્યએ કરવેરાના દર ઘટાડવા જોઈએ, અને અતિશય મુશ્કેલી હોય તો કદાચ પ્રજા પાસેથી તે સમયે કર ન લેવો જોઈએ. રાજ્યએ આપણે એમ કહીએ કે કર સ્વરૂપે વસ્તુ નહીં પણ નાણાં લેવા જોઈએ અને મુશ્કેલીના સમય દૂર થાય. કે તરત જ લીધેલા નાણાં પ્રજાને પાછા રાજ્યએ કરરૂપી જે લીધેલા હોય તે પાછા આપી દેવા જોઈએ. અને કરવેરામાં જેને આપણે નૈતિક કલ્યાણ કહીએ છીએ એ નૈતિક કલ્યાણનો ઉદ્દેશ પણ ચરિતાર્થ થવો જોઈએ એવું માનવામાં આવતું હતું. શુક્ર નીતિ શુક્રાચાર્ય જે લખેલી છે એમાં એ પોતે લખે છે કે રાજા પાપીની સંપત્તિ જપ્ત કરે તો તે ન્યાયી છે. કોઈ પાપી વ્યક્તિ હોય, સમાજમાં પાપ કરેલું હોય, એવા વ્યક્તિની સંપત્તિ લેવામાં, જપ્ત કરવામાં કોઈ અધર્મ નથી, એ ન્યાયી છે. અલગ અલગ પ્રકારના આપણે એમ કહીએ કે જમીન મહેસૂલ છે, વેતન પરના કર છે, વ્યાજ પરના કર છે, લાજ કોઈ કાપતું હોય તો તેના પરનો પણ કર, સમયસર એ વસૂલ કરવો જોઈએ.
રાજ્ય. આ ઉપરાંત પણ આપણે કહીએ કે રાજ્યની જે આવકના અન્ય સ્ત્રોતો છે તેમાં ઇજારા કર છે, જકાતો છે, દંડ છે, આબકારી જકાત છે, ઇજારાનો કર છે, જમીન મહેસૂલ છે, અને રાજ્ય દ્વારા જે કંઈ પણ એકમો સંચાલિત થતા હોય એનો નફો છે. આ ઉપરાંત આપણે એમ કહીએ કે ઘણી બધી એવી વસ્તુઓ કે રાજ્ય દ્વારા જે ઉત્પાદિત થતી હતી તે પણ એનું આવકનું સાધન બને છે. દાખલા તરીકે કેસરનું ઉત્પાદન, કેસર કેરી નહીં પણ અસલ જે કેસર આવે છે એનું ઉત્પાદન અને વેચાણ, તો કે રાજ્ય કરવું જોઈએ. એનું વેચાણ પણ રાજ્ય કરવું જોઈએ, જેથી કરીને એ લુપ્ત થતી વનસ્પતિ હોય તો એને રાજા બચાવી શકે એ રીતે. એ જ રીતે મીઠું છે, નશાકારક વસ્તુઓ છે, ઘોડા છે એનો વેપાર છે, ઊન છે, હાથીઓ છે, અને જે પોર્ટ જ્યારે આપણે કહીએ છીએ, બંદર કહીએ છીએ, એના પર ટોલ ટેક્સ અત્યારે આપણે એ કોન્સેપ્ટ છે આપણી પાસે, અત્યારની સરકારી યુઝ કરે છે. ફળ અને વૃક્ષના પરનો પણ સમાવેશ થાય. જો પ્રાચીન સમયમાં આપણે એમ કહીએ કે રાજ્યએ અમુક વસ્તુનું ઉત્પાદન કરવું અને બાકીની જે અન્ય વસ્તુઓ છે એના ઉપર કર લેવો, એવી હિમાયત પ્રાચીન ભારતીય આર્થિક વિચારધારામાં પણ આપણને જોવા મળે છે. રાજ્ય દ્વારા થતો જે જાહેર ખર્ચ છે, જાહેર વિત્તમાં ત્રીજું જે પાસું છે તે આપણે એમ કહીએ કે એ છે જાહેર ખર્ચમાં વહીવટીય સંરક્ષણ અને પ્રધાન તથા રાજાના કર્મચારીઓના વેતન તેમજ રાજ્યની જે તિજોરી છે અને એના માટે જે કંઈ પણ ખર્ચ થાય છે એને જાળવણીનો ખર્ચ તરીકે ઓળખાવીએ છીએ આપણે. એ જ રીતે રાજાના જે કંઈ પણ મોંઘા રત્નો છે, ઝવેરી છે, એની ખરીદી પાછળ રાજ્યનો ખર્ચ થાય છે તેનો સમાવેશ જાહેર ખર્ચમાં કરવામાં આવે છે. ઓકે, આટલું પતાવીને આપણે આપણો લેક્ચર પૂરો કરીશું. ત્યાર પછી જે છે એ છે ખાસ કરીને આપણે જોઈએ તો નગર આયોજન. ઓકે, નગર આયોજન અને જેને આપણે સામાજિક સલામતી કહીએ છીએ કે તે વખતે નગર આયોજન વિશેના પણ બહુ ઊંડા વિચારો છે. ખાસ કરીને નગર આયોજનમાં એટલે કે આપણે હડપ્પીય સંસ્કૃતિના અવશેષો આપણને ખબર છે કે કેટલા આધુનિક નગરો તે સમયના હતા, એની નગર રચના જુઓ, એના મુખ્ય માર્ગો જુઓ. આપણને અત્યારના જે આધુનિક શહેરો લાગે છે એના કરતાં પણ તે વખતનું ટાઉન પ્લાનિંગ ઘણું બધું ઉચ્ચ દરજ્જાનું, ઉચ્ચ કોટીનું હતું એમ આપણે કહીએ તો ખોટું નથી. એને આપણે નગર સંસ્કૃતિ કહીએ છીએ, એટલા માટે તો એને આપણે શું કહીએ છીએ, નગર સંસ્કૃતિ કહીએ છીએ. આ નગર સંસ્કૃતિમાં આપણે એમ કહીએ નગર આયોજન ને નગર વહીવટમાં ખાસ કરીને આપણે કહીએ કે નગર આયોજનમાં ખાસ કરીને શહેરની ફરતે કિલ્લાઓનું બાંધકામ, શહેરની ફરતે કિલ્લાઓનું બાંધકામ એટલે શું, તો કે ભાઈ જે ઊંચી ઊંચી દિવાલો કરવામાં આવતી હતી તેને આપણે કિલ્લેબંધી કહીએ છીએ. ઇતિહાસની ભાષામાં શું કહીએ છીએ ને, આપણે કિલ્લેબંધી કહીએ છીએ. તો દરેક રાજ્યએ, રાજાએ પોતાના નગરની ફરતે આ રીતે ઊંચી દિવાલ, જેને આપણે કિલ્લો કહીએ છીએ, કિલ્લો તો આપણે જે એનો જે મહેલ છે સામાન્ય રીતે એને આપણે મહેલ કહીએ છીએ, એને ઘણા એનો સમાનાર્થી શબ્દ કિલ્લો પણ કહેવામાં આવે છે, પણ નગરની ચારે બાજુ જે કિલ્લેબંધી કરવામાં આવતી હતી એનો મતલબ એવો થાય છે કે નગરની ફરતે આખો કોટ બનાવવામાં આવતો હતો સુરક્ષા અર્થે. તો આવું કિલ્લાઓનું બાંધકામ નગર, સમગ્ર નગરની ફરતે નગરને કવર કરતું, સુરક્ષા કરતું, જે કંઈ પણ આખો કોટ બનાવવામાં આવતો હતો તે
એ રાજ્યની જવાબદારી બનતું હતું અને ખૂબ આબેહૂબ રીતે એ કરવામાં આવતી હતી તે વખતે તત્કાલીન સમયમાં જે કંઈ પણ નગરની રચના કે ભાઈ નગરમાં કઈ જગ્યાએ ઉદ્યાન આવે, કઈ જગ્યાએ જાહેર બાંધકામ આવે, કઈ જગ્યાએ આપણે એમ કહીએ કે મુસાફરોનો આરામ માટેનું આરામગૃહ આવે, એટલે જેને આપણે નગર રચના કહીએ, અને તે પણ દિશાઓ અને તત્કાલીન સમયનું જે વાતાવરણ હતું એના સંદર્ભથી વાસ્તુશાસ્ત્ર જેને આપણે કહીએ છીએ એના ઘણા બધા નિયમોનું તે વખતે વાસ્તવમાં પાલન થઈને નગરની રચના કરવામાં આવતી હતી. એ જ રીતે રસ્તાઓનું આયોજન જેને આપણે માર્ગ રચનાઓ કહીએ છીએ એનું પણ વિશાળ વિસ્તૃત આખું વર્ણન છે પ્રાચીન ભારતીય સાહિત્યમાં. અત્યારનું જેને આપણે આર્કિટેક્ચર કહીએ છીએ તે વખતનું આર્કિટેક્ચર આપણું પ્રાચીન સમયનું બહુ બહુ એડવાન્સ હતું, બહુ આગળ હતું આપણે કહીએ તો. ચારે બાજુ કિલ્લાઓથી સુશોભિત નગર, એ નગરને ચારે બાજુથી કિલ્લો બાંધી અને એના પર નકશીકામ કરવામાં આવતું હતું, શિલ્પકામ કરવામાં આવતું હતું, એને અલગ અલગ રંગ રૂપાન કરીને એને સુશોભિત કરવામાં આવતા હતા. એ કિલ્લાને પણ આજુબાજુની આખા કુલ વિસ્તારને નગરમાં પણ સુશોભન આપણને જોવા મળતું હતું. મુખ્ય જે રાજાની જે ઇમારત હતી એને જોડતા જે કંઈ પણ માર્ગો જેને આપણે રાજમાર્ગો કહીએ એ પણ ઘણી બધી સવલતોથી સજ્જ, અલગ અલગ સમાજના જે કંઈ પણ લોકો છે, વ્યવસાયિકો છે, કારીગરો છે, વ્યાપારીઓ છે, શાસકો છે, ગૃહસ્થો છે, એને કઈ જગ્યાએ એના વસાહતો બાંધવી, એનો વસાવવા, આ બાબતના પણ વિચારો આપણને તત્કાલીન હિન્દુ સાહિત્યમાં જોવા મળે છે. અલગ અલગ વસ્તુઓ, અલગ અલગ ઉત્પાદનના સાધનો, ઉત્પાદિત વસ્તુઓની સંગ્રહ કરવાની વ્યવસ્થા માટેના પણ બાંધકામનો ઉલ્લેખ આપણને તત્કાલીન સમયમાં જોવા મળે છે. એ જ રીતે કોઈ પણ વસ્તુ હોય, ઉત્પાદિત વસ્તુ હોય, તૈયાર વસ્તુ હોય, એને કઈ રીતે એનો સંગ્રહ કરવો, એને કઈ રીતે એને જાળવણી કરવી, એનું પણ વિસ્તૃત આલેખન એ આપણા હિન્દુ આર્થિક વિચારોમાં જોવા મળે છે. બરાબર ને? અત્યારે આપણે એમ કહીએ કે બધા કેમિકલોની શોધ થઈ, તે વખતે અનાજને બચાવવા માટે કડવા લીમડાનો ઉપયોગ કરવામાં આવતો હતો, કડવા લીમડાના પાન મૂકવામાં આવતા હતા, અમુક વનસ્પતિના પાનો મૂકવામાં આવતા હતા. આપણે પ્રાચીન જે આપણી પરંપરા છે એ પ્રમાણે જ્યારે આપણે વિચારીએ છીએ તો આ બધા વિચારો આપણને પ્રાચીન સમયમાં જોવા મળતા હતા. એ સંરક્ષણ હોય, સલામતી હોય, ગટર વ્યવસ્થા હોય, સેનિટેશન હોય, મુસાફરોનો વસવાટ હોય, સંચારબંધી હોય, સંદેશાઓની આપણે કરવાના માધ્યમો પણ તે વખતે આપણને એ વ્યવસ્થા પણ તે વખતે હતી અને એ અંગેના વિચારો પણ હતા કે ભાઈ આ કઈ રીતે સંચાર વ્યવસ્થા હોવી જોઈએ, કઈ રીતે આપણે એમ કહીએ કે બહારથી આવનાર દેશ કે રાજ્યની બહારથી આવનાર વ્યક્તિને રહેવા માટે, મુસાફરોને વસવાટ માટેની વ્યવસ્થા હોવી જોઈએ, એવા ઘણા બધા ઉલ્લેખો આપણને પ્રાચીન સાહિત્યમાં જોવા મળે છે. સામાજિક સલામતીની યોજનાઓ પણ તે વખતે રાજાઓ દ્વારા અમલમાં મૂકવામાં આવતી હતી કે ભાઈ જે નિર્બળ વ્યક્તિ હોય, વૃદ્ધો હોય, એનું રક્ષણ કરવું જોઈએ. રાજ્યમાં જો કોઈ બેરોજગાર હોય તો તેમને યોગ્ય વેતન આપી અને રોજગારી ઊભી કરવી જોઈએ. ગરીબ વ્યક્તિઓ માટે આશ્રયસ્થાનો અને સમાજનો જે આપણે એમ કહીએ કે ધનિક વર્ગ છે એણે દાન આપી અને દાન પર નિપતી સંસ્થાઓ સ્થાપવી, એવો પણ આપણને ઉલ્લેખ કરવો થયેલો જોવા મળે છે. રાજ્યએ વાર તહેવારે ઉત્સવોની ઉજવણી કરી અને ગરીબોના હાથમાં ચોક્કસ પ્રકારની આવકો ઊભી થાય એ પ્રકારની
વિચારણા પણ આપણને પ્રાચીન સમયમાં જોવા મળે છે. તો આપણે એમ ચોક્કસ રીતે કહી શકીએ કે આપણા આ તો ઘણા બધા વિચારો છે, ઘણા બધા દિવસો જ્યાં દિવસો ચર્ચામાં નીકળી જાય એટલા બધા વિચારો છે. કોઈ પણ એક વિચાર પર ઘણા બધા સાહિત્યોમાં, પ્રાચીન સાહિત્યોમાં આપણને વિચારો જોવા મળે છે. તો બાળકો, આપણો અહીંયા આ હિન્દુ આર્થિક વિચારધારાનો જે આપણો ટોપિક છે તે પૂરો થાય છે, અને આવતા પિરિયડમાં આપણે વ્યાપારવાદ, જેને આપણે વાણિજ્યવાદ કહીએ છીએ, એની ચર્ચા આપણે કરીશું આવતા પિરિયડમાં. બોલો, હવે કંઈ તકલીફ હોય તો બોલો બાળકો. તો અહીંયા આપણે વિરામ લઈએ અને કન્ટિન્યુઅસ સાથે સાથે વાંચતા જજો, તૈયારી કરતા જજો બરાબર, કારણ કે એસવાયનો સિલેબસ ઘણો લેન્ધી છે અને મેડમના પેપરો છે, તેને પણ ખૂબ સરસ તૈયાર કરજો વાંચી વાંચીને બરાબર. તો અહીંયા આપણે પૂરું કરીએ છીએ આપણું લેક્ચર.